नमस्कार, હું છું આપની સાથે રોશની અને તમે જોઈ રહ્યા છો નેશનલ ન્યૂઝ। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી। मरघियों ने लूंटवा पड़ा पड़ी। बेगुसराय में मरघियों की भरेली वान पलटी गई। लोगों ना टोळाए 300 मरघियों ने लूंट करी। धुम्मस ना कारणे मोड़ी शुरू थशे परेड। 5000 जेटला लोगों ने एंट्री अपाशे। 19000 गेस्ट हशे। सतत बीजा वर्षे कोई विदेशी चीफ गेस्ट नहीं हो। मुलायम सिंह यादव ने पुत्रवधु अर्पणा भाजपा में जोड़ाई। लखनऊ कैंट थी टिकट न मळवाथी अखिलेश थी नाराज हती। महाराष्ट्र पुलिस में छेल्ला 24 कलाक में 499 कर्मचारी पॉजिटिव। हाल 4000 थी वधारे कर्मचारी सारवार हेठ। छेल्ला 24 कलाक में देश में 2,82,970 नवा केस सामे आव्या छे, जे आगळना दिवस करता 44,881 वधारे छे। आ दरमियान 1,88,100 आवो ट्रेंड ब्रिटन में पण रह्यो। टूंकमां दुनियामां हवे आगामी 5-7 दिवसमां ओछी गीच वस्तीवाळा विस्तारोमां पण पीक आवी जशे, कारण के डेल्टानुं स्थान ओमिक्रॉन लई चूक्यो छे। एटले जेटली झडपथी केस वध्या तेटली झडपे घटी रह्या छे। भारतमां लाखो लोको कोरोना टेस्ट किट खरीदीने घरोमां ज टेस्ट करी रह्या छे। तेमना आंकड़ा नोंधाता ज नथी। आ उपरांत लाखो लोको टेस्ट नथी कराता, एटले के जाते तपास करनारा लोको ए छे जेमनामां लक्षण रह्या हशे। कोरोना में 90% वधु लोगों में तो लक्षण ज नहीं होता, जेना पर तमे अंदाज लगावी सको छो के रोज केटला लोको संक्रमित थता हशे। जो आटली मोटी संख्या में लोग संक्रमित थता होय तो आखा देश में झड़पथी पीक आवी जवो स्वाभाविक छे। हाल मोटा शहरों में अने गीच वस्तीवाला विस्तारों में पीक आवी गयो छे। कोरोना संक्रमितोनी सारवार माटे केन्द्र सरकारे क्लिनिकल गाइडलाइन्स में फेरफार कर्या छे। तेमां जणावेला दिशानिर्देशों प्रमाणे डॉक्टरोए दर्दीओने स्टीरोइड आपवाथी बचवू जोईए, कारण के आवा प्रकारनी दवाओ म्यूकोरमाइकोसिस एटले के ब्लेक फंगस जेवा खतरनाक सेकेंडरी इंजेक्शन सर्जी सके छे। समय पहला स्टीरोइडनो उपयोग के लांबा समय सुधी तेना हाई डोज आवा जोखम वधी सके छे। स्टीरोइड फक्त जरूर पड़े त्यारे हल्का मध्यम के गंभीर लक्षणों आधारे जपवू जोईए। आ उपरांत सतत 2-3 सप्ताह खांसी रहे अने लोही देखाय तेवा दर्दियों ने ट्यूबरक्यूसोसिस नी तपास करावानी सलाह आपवी जोईए।
નીતિ આયોગના સભ્ય અને કોવિડ ટાસ્ક ફોર્સના ચીફ ડોક્ટર વીકે પોલે ગયા સપ્તાહે એક કોન્ફરન્સમાં ખેદ વ્યક્ત કરતા કહ્યું હતું કે કમનસીબે બીજી લહેરમાં સ્ટીરોઇડનો મિસયુઝ અને ઓવરયુઝ થયો હતો, જે ચિંતાજનક બાબત હતી. આ વર્ષે રિપબ્લિક ડે પરેડ પ્રથમ વખત સવારે 10 વાગ્યાની જગ્યાએ અડધો કલાક મોડી એટલે કે 10:30 વાગ્યાથી શરૂ થશે. રક્ષા મંત્રાલયે આ નિર્ણય દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ધુમ્મસ રહેવાની આગાહીને પગલે લીધો છે. આ વખતે માત્ર 5,000 લોકો જ ટિકિટ લઈને રાજપથ પર પરેડ જોઈ શકશે. રિપબ્લિક ડે પરેડમાં સતત બીજા વર્ષે કોઈ પણ વિદેશી ચીફ ગેસ્ટને પણ ઇન્વિટેશન મોકલવામાં આવ્યું નથી. પહેલા 5 દેશના રાષ્ટ્ર અધ્યક્ષોને ગણતંત્ર દિવસની પરેડમાં અતિથિ તરીકે બોલાવવાની તૈયારી હતી. દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેરને જોતા માત્ર 24,000 લોકોને જ પરેડ જોવા માટે રાજપથ આવવાની પરવાનગી મળશે. એમાં 19,000 લોકો આમંત્રણ દ્વારા આવનારા લોકો હશે, જ્યારે સામાન્ય માણસોમાંથી માત્ર 5,000ને એન્ટ્રી આપવામાં આવશે. આ 5,000 લોકોએ પરેડ જોવા માટે ટિકિટ ખરીદવી પડશે. ગત વર્ષે પણ કોરોના વાયરસને કારણે માત્ર 25,000 લોકોને જ રાજપથ પર એન્ટ્રી આપવામાં આવી હતી, જ્યારે 26 જાન્યુઆરી 2020ની પરેડને જોવા માટે રાજપથ પર લગભગ 1.25 લાખ લોકો પહોંચ્યા હતા. સમાજવાદી પાર્ટીના વડા મુલાયમસિંહ યાદવની નાની વહુ અર્પણા યાદવ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગઈ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવસિંહે અર્પણા યાદવનું ભાજપમાં સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી સીએમ કેશવપ્રદાસ મૌર્ય પણ હાજર રહ્યા હતા. મુલાયમ પરિવારમાં તિરાડ પડવાના આ સમાચાર સપા માટે મોટો ઝટકો છે, જ્યારે સૌથી મોટા નેતાઓ પાર્ટી છોડવાથી પરેશાન ભાજપ માટે રાહત છે. જોકે 2 દિવસ પહેલાથી જ અર્પણાની ભાજપમાં જોડાવવાની ચર્ચાઓ ચાલી રહી હતી. અર્પણા યાદવ મુલાયમસિંહની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર પ્રતિક યાદવની પત્ની છે. અર્પણા યાદવે 2017ની વિધાનસભા ચૂંટણી લખનૌની કેન્ટ બેઠક પરથી લડી હતી. સમાજવાદી પાર્ટીના આ ઉમેદવાર ભાજપના રીટા બહુગણા જોશી સામે હારી ગયા હતા. જોકે અર્પણાએ લગભગ 63,000 મત મેળવ્યા હતા. અર્પણા લખનૌ કેન્ટ બેઠક પરથી ટિકિટ ઈચ્છે છે. કહેવામાં આવી રહ્યું છે કે અર્પણા લખનૌ કેન્ટ બેઠક પરથી સપા પાસેથી ટિકિટ માંગી રહી હતી, જોકે અખિલેશ આ માટે તૈયાર ન હતા. અર્પણાએ રાહ જોઈ હતી, પરંતુ જ્યારે પાર્ટી ચીફની લીલી ઝંડી ન મળતા તેમણે પાર્ટી છોડવાનું મન બનાવી લીધું હતું. મુલાયમસિંહ યાદવના પુત્ર પ્રતિકની પત્ની અર્પણા યાદવ સપામાંથી 2017માં વિધાનસભા ચૂંટણીમાં લખનૌ કેન્ટ બેઠક પર હારી ગઈ હતી. ચૂંટણી હાર્યા બાદ પણ અર્પણા યાદવ લખનૌ કેન્ટ વિસ્તારમાં સક્રિય રહી છે. તેઓ એક સામાજિક કાર્યકર તરીકે પણ ઓળખાય છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં ટોચના 95 પોલીસ અધિકારીઓ સહિત 499 કર્મચારીઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 821 પોલીસ અધિકારીઓ અને 3,269 કર્મચારીઓ મળીને કુલ 4,090 લોકો પોઝિટિવ છે, જેમાં અમુક હોમ આઇસોલેશનમાં છે અને અમુક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસમાં 26% વધારો થયો છે. અહીં 39,207 નવા કેસ મળી આવ્યા છે, જ્યારે 38,824 લોકો સાજા થયા છે. આ દરમિયાન 53 લોકોના મૃત્યુ પણ નોંધાયા છે, જે ત્રીજી લહેરમાં એક જ દિવસમાં રાજ્યમાં નોંધાયેલો સૌથી મોટો મૃત્યુઆંક છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસ હવે 2,67,659 છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોન વેરિયન્ટનો નવો કેસ નોંધાયો નથી. મુંબઈમાં કોરોનાના 6,149 નવા કેસ નોંધાયા છે અને 7 દર્દીના મોત થયા છે. મુંબઈમાં ઇન્ડિયન નેવી ડોકયાર્ડ પર મંગળવારે યુદ્ધ જહાજ ICS રણવીરના ઇન્ટરનેશનલ કમ્પાર્ટમેન્ટમાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં જહાજ પર તૈનાત 3 નેવી જવાન શહીદ થયા છે અને અન્યને ઈજા પહોંચી છે, પરંતુ બ્લાસ્ટને તત્કાલ બાદ કાબુ કરી લેવાયો હતો, જેનાથી જહાજને વધુ નુકસાન થયું નથી. આ ઘટના બાદ તત્કાલ બચાવ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જહાજના ચાલક દળના સભ્યોએ તત્કાલ સ્થિતિ પર નિયંત્રણનો પ્રયાસ કર્યો. જહાજને વધુ નુકસાન પહોંચ્યું નથી. ખબર પ્રમાણે પૂર્વી નૌસેના કમાન્ડના ICS રણવીર નવેમ્બર 2021થી સમુદ્ર વિસ્તારમાં ઓપરેશનલ તૈનાતી પર હતું અને થોડા સમય બાદ કિનારા પર ફરજ ફરવાનું હતું, ત્યારે આ વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં બોર્ડ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. જહાજને વધુ નુકસાન પહોંચ્યું નથી. ઇજાગ્રસ્ત જવાનોની નૌસેના હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઇજાગ્રસ્ત જવાનોને કોલાબાદ નેવીનગરની INHS અશ્વિની મોકલવામાં આવ્યા છે. INS રણવીર ભારતીય નૌસેનાનું પાર્ટ છે. INS રણવીર નવેમ્બર 2021થી પૂર્વી નૌસેના કમાન્ડથી ક્રોસ કોસ્ટ ઓપરેશનલ તૈનાતી પર હતું અને જલદી બેઝ પોર્ટ પર પરત ફરવાનું હતું. INS રણવીરમાં કઈ રીતે ધમાકો થયો તેના વિશે નૌસેનાએ કોઈ જાણકારી આપી નથી. તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. તે કમિટી તપાસ કરશે કે આ ધમાકો કઈ રીતે થયો છે. ગુજરાતમાં હવે કોરોનાની ત્રીજી લહેર સુનામી બની ચૂકી છે. એક જ દિવસમાં 17,000થી વધુ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
जो कि सरकार ने 70,000 केस थया त्यारे कोविड टास्क फोर्स याद आवी छे। बेकाबू बनेली स्थिति ने डामवा माटे सरकारे टास्क फोर्स साथे बैठकोनो दौर शुरू कर्यो छे। आ मामले आरोग्य मंत्री ऋषिकेश पटेल ने कोविड टास्क फोर्स सभ्य डॉक्टर वी एन शाह, सुधीर शाह, आर के पटेल, अमीबेन परीख, तुषार पटेल, अतुल पटेल और दिलीप मावलंकर साथ बैठक योजी है। आ बैठक में कोरोना वधता जता केसों, टेस्टिंग, ट्रीटमेंट और ट्रेसिंग पर भार मुकाशे। तेनी साथे साथे पोलीस, राजकीय आगेवानो, अधिकारी और तबीबों एम तमामे मळीने कोरोना ने काबू में लेवा माटे चर्चा करवामां आवशे। आ उपरांत हाल में रहेला नियंत्रणों पर वधु कड़क करवा पर विचारणा करवामां आवशे। मुख्यमंत्री पण आ एक्सपर्ट तबीबों साथे समयांतरे बैठक योजी तेमना अनुभवनुं मार्गदर्शन राज्य सरकार मेळवशे अने ते मुजब सारवार, ट्रीटमेंट प्रोटोकॉल, टेस्टिंग, ट्रेकिंग वगैरह में हॉस्पिटलाइजेशन गाइडलाइन्स वगैरह में जरूरियात मुजब सुधारा वधारा पण करशे। गणतंत्र दिवस पहला सुरक्षा ने लई गुप्तचर एजेंसीओए मोटू अलर्ट जाहिर कर्युं छे। तेने लईने इंटेलिजेंस ब्यूरोए 9 पेजनुं अलर्ट दिल्ही पोलीस साथे शेर कर्युं छे। अलर्ट में 26 जान्युआरी आतंकी हुमलानी आशंका व्यक्त करवामां आवी छे। आ साथे प्रधानमंत्री मोदीनी सुरक्षा ने लईने पण खतरो जाहिर करवामां आव्यो छे। तेने लईने आईबीए दिल्ही पोलीस ने सुरक्षानी जड़बेसर व्यवस्था करवानुं कह्युं छे। सूत्रों पासेथी मळेली जानकारी प्रमाणे दिल्ही पोलीस ने आईबीए अलर्ट मोकल्युं छे। तेमां सौथी मोटो खुलासो प्रधानमंत्री नरेन्द्र मोदीनी सुरक्षाने लईने करवामां आव्यो छे। अलर्ट प्रमाणे फेब्रुआरी 2021 मळेला इनपुट प्रमाणे खालिस्तानी एक्टिविस्ट प्रधानमंत्री नरेन्द्र मोदीनी मीटिंग अने टूरने टार्गेट करी शके छे। तेवामां प्रोपर स्टैंडर्ड ऑपरेटिंग प्रोसिजर हेठळ सुरक्षानी व्यवस्था करवानुं कहेवामां आव्युं छे। अलर्टमां कहेवामां आव्युं छे कि मार्च 2021 मळेला इनपुट प्रमाणे खालिस्तान लिबरेशन फोर्स पाकिस्तान गुप्तचर एजेंसी आईएसआईना इशारा पर भाजपना मोटा नेताओं अने वीवीआईपी ने टार्गेट करवानी योजना बनावी रह्यो छे। ते जानकारी मळी छे के खालिस्तान लिबरेशन फोर्से इस्लामिक आतंकीओनी साथे नव गठबंधन कर्युं छे अने ते बधुं आईएसए करावी रह्युं छे। देशमां कोरोनानी त्रीजी लहેરને લઈ આઈઆઈટીના પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલે તાજેતરના અભ્યાસના પરિણામ જાહેર કર્યા છે। એમાં કહેવામાં આવ્યું છે કે ત્રીજી લહેર દરમિયાન રોજ 4 લાખથી વધુ કેસ આવવાની શક્યતા નથી। ગુજરાતમાં ग्रेड के एविएशन इक्विपमेंट फेरफार कर्या विना 5G लागू करवामां आवे तो मोटी दुर्घटना थई शके छे। 5G टेक्नोलॉजीना कारणे प्लेननी ऊंचाई मापवानी क्षमता प्रभावित थई शके छे। छेल्ला 24 કલાકમાં વિશ્વમાં 22.22 લાખ નવા કોરોનાના નવા કેસ મળી આવ્યા છે, તેમજ 13.48 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 5,543 લોકોના મોત થયા છે। નવા કેસ મુદ્દે અમેરિકા 5.5 લાખ દર્દી સાથે ટોપ પર છે, જ્યારે 2.80 લાખ નવા કેસ સાથે ભારત બીજા ક્રમે છે, જ્યારે સ્પેન 1.10 લાખ નવા કેસ સાથે ત્રીજા નંબર પર છે। અમેરિકામાં 700 નવા મોત નોંધાયા છે, જ્યારે ભારતમાં 436 લોકોના મોત થયા છે। એક્ટિવ કેસના મામલે પણ અમેરિકા ટોપ પર છે। સમગ્ર વિશ્વમાં 5.72 કરોડ એક્ટિવ કેસ છે, એમાંથી 2.39 કરોડ એકલા અમેરિકામાં જ છે।
અત્યાર સુધીમાં 33.18 કરોડથી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે। એમાંથી 26.90 કરોડ સાજા થઈ ગયા છે, જ્યારે 55.64 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે। યુરોપમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે। સોમવારે યુરોપમાં 7.5 લાખ નવા કેસ નોંધાયા હતા, પરંતુ આ છતાં યુરોપ અટક્યો નથી। ઘણા દેશોની સરકારો લોકડાઉન અથવા નિયંત્રણો લાદવાનું ટાળી રહી છે। શિક્ષકોના વિરોધ છતાં પણ ફ્રાન્સની સરકારે શાળાઓ બંધ નહીં કરવાનો નિર્ણય લીધો છે। નેશનલ ન્યૂઝમાં બસ આટલું જ। વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત।